ભરૂચ શહેરમાં જોવા મળી વિકાસની બે પરિભાષા। અમુક વિસ્તારોમાં થઈ રહ્યો છે વિકાસ જ વિકાસ, કેટલાક વિસ્તારોમાં લોકોને શોધવો પડે છે વિકાસ। પશ્ચિમ વિસ્તારમાં પાલિકાનો પનો પડી રહ્યો છે ટૂંકો। પશ્ચિમ વિસ્તારમાં હજી પણ માળખાકીય સુવિધાનો અભાવ। કનેક્ટ ગુજરાતની ટીમ પહોંચી શહેરના વિવિધ વિસ્તારોમાં। પાવન સલીલા માં નર્મદાના કિનારે ભૃગુ ઋષિએ વસાવેલું શહેર એટલે ભરૂચ। સુજની અને ખારી સિંગ માટે જગવિખ્યાત શહેર એટલે ભરૂચ। ભરૂચ ધાર્મિક અને ઇતિહાસની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે। નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ શહેરના સીમાડા વિસ્તરી રહ્યા છે। નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ હાલ બે ભાગમાં વહેંચાયેલું છે। એક છે નવું ભરૂચ અને બીજું છે જૂનું ભરૂચ। નવા ભરૂચમાં સોસાયટીઓ અને બંગલા છે અને ત્યાં વિકાસ ઉડીને આંખે વળગી રહ્યો છે, જ્યારે જૂના ભરૂચમાં ગંદકી, ઉબડખાબડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે। ભરૂચ શહેરમાં પાંચ બત્તીથી શ્રવણ ચોકડી સુધીનો વિસ્તાર ઝડપથી વિકસિત થઈ ગયો છે। પાકા રસ્તાઓ, બગીચાઓ સહિતની અનેક સુવિધાઓ તંત્ર તરફથી ઊભી કરવામાં આવી છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બની બગીચાઓમાં જોગિંગ કરવા જઈ રહ્યા છે। ભરૂચ શહેરની મધ્યમાં આવેલું માતરિયા તળાવ કોરોના કાળ બાદ ફરીથી લોકોની અવરજવરથી ધમધમી રહ્યું છે। કનેક્ટ ગુજરાતની ટીમે જોગિંગ કરવા આવેલા લોકો સાથે ભરૂચના વિકાસ અંગે વાતચીત કરી તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો। આવો જોઈએ શું કહે છે નાગરિકો। લગભગ હું 1500 વર્ષથી ભરૂચમાં રહું છું અને જે રીતે ભરૂચનો વિકાસ થઈ રહ્યો છે, ગુજરાત ગેસની બાજુમાં જે બ્રિજ છે એ ભરૂચ ઇસ્ટ અને વેસ્ટને જોડતો એક ખરેખર વિકાસનો એક નવો માર્ગ બની ગયેલો હતો। એની સાથે સાથે જે હમણાં આપણે ગોલ્ડન બ્રિજની પેરેલલ બ્રિજ બન્યો, એનાથી બી અંકલેશ્વર અને ભરૂચને ટ્વિન સિટીના વિકાસ માટેનો એક નવો આયામ બની રહેલો છે અને ખરેખર ભરૂચની જનતા માટે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એની માટે ખૂબ જ સરસ આપણને ભેટ મળેલી છે। જોવા જઈએ તો ભરૂચની અંદર જે આપણી લીડરશિપ છે, માનીએ દુષ્યંતભાઈથી લઈને બધા જ, જે રીતે ચોમાસા પછીના જે કામ છે એ લોકોએ તાત્કાલિક ધોરણે સત્વરે હાથ ધરેલા છે। હમણાં બી લાસ્ટ રવિવારે શક્તિનાથથી શ્રવણ ચોકડીનો જે રોડ છે એનું બી રિકાર્પેટિંગનું કામ હાથમાં ધરેલું છે અને ખૂબ જ સુંદર આયોજન થકી ખરેખર સરસ કામો થઈ રહ્યા છે। હું 25 વર્ષથી અહીંયા ભરૂચમાં રહું છું અને અહીંયા ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે અને ખરેખર એમ જોવા જાય તો એક માતળિયા તળાવ જે છે એ ખૂબ જ સુંદર છે, આહલાદક છે અને રમણીય છે। અહીંનું વાતાવરણ જોતા જ હું તમને કહું કે ઉપર આકાશ છે, નીચે ધરતી છે અને બાજુમાં પાણી છે, સાથે શુદ્ધ હવા છે અને સાથે સૂર્યનો પ્રકાશ પણ આવે છે, એટલે પાંચે પાંચ તત્વો અહીંયા માતરિયામાં જોવા મળે છે। ખરેખર અમે અહીંયા આવીએ છીએ ત્યારે એક આનંદ અનુભવીએ છીએ, સાથે સાથે અહીંયા આગળ એક્સરસાઇઝના સાધનો મૂક્યા છે, એ એક્સરસાઇઝ લોકો કરે છે અને પછી ચાલવા નીકળી પડે છે અને ચાલતા 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 આનંદ કરતા કરતા એ લોકો એક્સરસાઇઝ કરતા હોય છે। સાથે અમારું પણ એક ગ્રુપ ચાલે છે જે માતરિયા યોગા ગ્રુપ તરીકે ઓળખાય છે, એની અંદર ઘણા બધા વ્યક્તિઓ અમે યોગા કરતા હતા, પણ કોરોનાના થોડા સમય દરમિયાન એ ગ્રુપ અમારું બંધ થયું અને ફરીથી પાછું ચાલુ થઈ રહ્યું છે। ખરેખર માતરિયા એક જોવા જેવું સ્થળ છે અને ખરેખર આવો અને અહીંયા ખૂબ મજા કરો અને પોતાનું શરીરને સ્વસ્થ અને સુંદર બનાવો, એના માટે માતરિયા ખૂબ બેસ્ટ છે। સાથે જોવા જઈએ તો નર્મદા મૈયાનો બ્રિજ જે છે તે ખૂબ જ જોવા જેવો છે અને વર્ષો સુધી જે સમસ્યા હતી એ સમસ્યાનો હલ થયો છે, સાથે રસ્તાઓ પણ બની રહ્યા છે, સાથે ઘણો બધો ભરૂચનો એવો વિકાસ થઈ રહ્યો છે કે જે જોઈને આપણને આનંદ થાય છે। અને ખરેખર તો એમ જોવા જઈએ તો ભરૂચની અંદર જે સાધનો છે, જે અલગ અલગ જગ્યાએ જે હોસ્ટેલ ગ્રાઉન્ડ છે, માતરિયા છે, એ જગ્યાઓ અમને ખૂબ સારી ગમે છે અને અમે આને ખરેખર સરકારનો આભાર માનીએ છીએ કે અમને સુંદર મજાનું આ સ્થળ આપ્યું છે। ના, વિકાસ તો આમ સારો છે અને બીજું કંઈ નહીં, અમારે એક માતરિયા તળાવ છે, ત્યાં એક બહુ મોટું ગ્રાઉન્ડ છે, રમત ગમત પણ થાય એવી છે અને
વોલીબોલ છે કે એવી કંઈ રમત બી થાય તો ત્યાં એક જગ્યા પણ અમને આપી દે. અને અમે દુષ્યંત પટેલ સાહેબ છે અમારા લોક લાડીલા ધારાસભ્ય, એમણે પણ રજૂઆત કરી છે અમે, તો અમને એવું કે એક ગ્રાઉન્ડ આપી દે વોલીબોલનું અને ખાલી અડધો કલાક જ રમીએ છીએ ત્યાં. અને કેટલાક લોકો અને બાગ પણ એક સારું બનાવેલું છે, પણ બાગમાં શું છે કોન્ટ્રાક્ટરને અમુક પરમિશન આપેલી છે કે તમારે જે તોડવું હોય તે તોડવાનું, નારિયેલ છે આ તે, પણ અમારે જે રમત ગમત માટે છે ને વોલીબોલ ખરું ને, ત્યાં અમને બંધ કરાવી દીધું કે તમારે રમવાનું નહીં. ભરૂચ નગરપાલિકા દરેક નાગરિકો પાસેથી વેરાની વસૂલાત કરે છે. વેરાના બદલામાં પાલિકા લોકોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. ભરૂચના સોસાયટી વિસ્તારોમાં વિકાસની ચકાચોંધ છે, તો હવે તમને બતાવીશું એવા વિસ્તારો કે જ્યાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે. ભરૂચ શહેરના ફાટા તળાવ, ગાંધી બજાર સહિતના પશ્ચિમ વિસ્તારો વિકાસની દોટમાં પાછળ રહી ગયા છે. આ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને ઉબડખાબડ રસ્તાઓ જાણે વિકાસના માર્ગમાં અવરોધ બનીને ઊભા હોય તેમ લાગી રહ્યું છે. પાલિકા સત્તાધીશોની આંખો પર જાણે પાટા લાગી ગયા હોય તેમ આ વિસ્તારોના હજારો લોકો માળખાકીય સુવિધાઓથી વંચિત છે. દરરોજ તેમને ગંદકીની સમસ્યા સતાવે છે, પણ વિકાસના કહેવાતા આકાઓને તેમની સમસ્યા સંભળાતી નથી. કનેક્ટ ગુજરાતની ટીમે આ વિસ્તારના રહીશો સાથે પણ વાતચીત કરી હતી. અહીંયાથી 60 વર્ષથી રહીએ છે, પણ એવું ને એવું છે કોઈ દિવસ સુધારો થયો નથી, કશું કઈ કરવા જ નથી આવતા. અહીંયા કચરો વાળવા વાળા આવે ને, આપણે એમ કે ને કે કચરો કાઢો કે ગટર કાઢો, તેમ કે અમારો આ વોર્ડમાં નંબર નથી, એમ કે એવું કે અમારા વોર્ડમાં કઈ લાગતું નથી, એમ કે બીજાનો વોર્ડ લાગે છે, એમ કે અમારે 60 વર્ષ થઈ ગયા, કેટલા વર્ષોથી અહીંયા એવું છે. આ ગટર લાઈનનું કોઈનું તનનો કોઈ દિવસ રોડ બનાવવા આવ્યા નથી. 10 વર્ષ તો ઓછામાં ઓછા સમજી લેજો. મેં તો અહીંયા એક નવો રોડ બનતા જોયેલો, એક તરફ રોડ બનતું જાય ને બીજી તરફ ઉખડતું જાય, હજુ તો એક સાઈડનો બનાવ્યો ને બીજી તરફનો તો ઉખડવા માંડ્યો. તે કેવી રીતે કામ કરે છે તે અમને સમજ પડતી નથી. પછી 24 કલાક આ ગટર પડેલી હોય. અરે જવા દો, આ વિકાસની વાત કરે, કેવા વિકાસ કરે તમે બતાવો ને મને. કોઈ સારો વિકાસ થતો હોય તો આપણે છાતી ખોલીને કહીએ કે નહીં ભાઈ અમારી કન્ટ્રીમાં વિકાસ થયો, પણ આ તો એક જાતનું એ જ છે, જૂઠ જ છે. અમે અહીં વર્ષોથી રહીએ છીએ, પણ અહીં ઘણી કોઈ જોવા જ નથી આવતું. 6 મહિનાથી સ્ટ્રીટ લાઇટો નથી, ને 15 દિવસથી આ જે કચરો કાઢીને ગયા છે પણ એને જોવા તક નથી આવતા કે ઉપાડવા બી નથી આવતા. આ આટલું ગટરનું પાણી ઉભરાય છે 15-20 દિવસથી, પણ કોઈ જોવા જ નથી આવતું. ફાટા તળાવમાં આ બાજુ તો કોઈ જોવા જ નથી આવતું, કોઈ વોર્ડવાળા બી નથી આવતા, તો કોઈ બી નગરપાલિકાવાળું અહીં કોઈ જોવા જ નથી આવતું. અમે કંઈ અહીં માણસો થોડા રહીએ છીએ, અમે તો જાનવર એ જાનવર. કા વિકાસ થાય છે, કઈ ઘરે વિકાસ થયો છે? એ બાજુ આ બાજુ વિકાસ થયો, આ બાજુ નીચલા વિસ્તારમાં તો કોઈ કશું થતું જ નથી. કોઈ દિવસ બી જોવા, મહિને બી કચરો વાળવા બી આવતા નથી. મહિને એક મહિનો થાય તો બી કચરો વાળવા નથી આવતા. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.